નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણે આપણી રંગીલી દુનિયામાં આવી જશું અંગ્રેજીની મિત્રો અત્યાર સુધીમાં આપણે ગ્રામરના મોટાભાગના ટોપિક્સ બહુ સચોટ અને સરળ રીતે સમજાવ્યા છે હવે કોમ્પોઝિશનનો એક ટોપિક આવે છે લેટર અને રિપોર્ટ તો મિત્રો એ ટોપિક એવો છે ને કે એ ડિસ્ક્રિપ્ટિવ છે એને લખવામાં થોડી તકલીફ પડતી હોય છોકરાઓને બરાબર પણ એના માટે બહુ સરળ પદ્ધતિ હું આજે તમને બતાવીશ એટલી સરળ તમારે એને અકસ્માત થયો એના મમ્મી પપ્પામાંથી કોઈ ગુજરી ગયું તો આપણે એને શું આશ્વાસનપત્ર લખવો પડે જેને આપણે કોન્સોલેશન લેટર કહીશું એટલે આ બધા ઘણા પ્રકારના લેટર્સ આવે છે કોઈને ધારો કે આપણે પૂછપરછ કરવી હોય કોઈ જગ્યાએ ફોર્મ ભરવું હોય ને એટલે આપણે પૂછપરછ કરવી હોય તો એના માટે પહેલાં આપણે લેટર લખવો પડે એટલે એ લોકો બધી માહિતી મોકલે તો એને ઇન્કવાયરી લેટર કહેવાય તો આ પ્રમાણે લેટર્સના ઘણા બધા પ્રકાર છે પણ દરેક લેટર્સમાં અમુક ભાગ એ બહુ અગત્યનો ભાગ ભજવતો હોય છે પણ એક ભાગ આપણે ક્યાં મૂકો કેવી રીતે મૂકો હાઉ ટુ પ્રેઝન્ટ દેટ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તો આપણે લેટરમાં શરૂઆતમાં આપણે એ સમજીશું પહેલાં બરાબર તો સૌથી પહેલું લેટર્સમાં આપણે સૌથી પહેલો ભાગ જે છે એ આપણે કહીશું એને કે એડ્રેસ બરાબર શું કહીશું આપણે એને એડ્રેસ ઇનસાઇડ એડ્રેસ અચ્છા ઇનસાઇડ એડ્રેસ કોને કહેવાય તો મિત્રો તમે લેટર લખો છે ને તો લેટરની આ બાજુ એક કોલમમાં એડ્રેસ લખવામાં આવે છે બરાબર ડાબી અથવા જમણી અત્યારે નવા નિયમ પ્રમાણે તમે ગમે ત્યાં લખી શકો આઈધર તીસ સાઈડ ઓર ત્રીસ સાઈડ એટલે જમણી બાજુ પણ લખાય ડાબી બાજુ પણ લખી શકાય બરાબર છે આ એડ્રેસ જે છે મિત્રો એ એડ્રેસ કેવી રીતે લખવું એ પણ બહુ જરૂરી છે બરાબર તો એની માહિતી હું તમને આપીશ ત્યારબાદ બીજો જે પાર્ટ છે બીજો પાર્ટ છે એડ્રેસમાં જે કે આવશે ડેટ તારીખ પણ જરૂરી છે ને તારીખ લખવી પડે કે તમે કયા દિવસે પત્ર લખ્યો એ પણ જરૂરી છે થર્ડ પાર્ટ આવશે સબ્જેક્ટ બરાબર કયો વિષય વિષય તમારે લખવો પડે ફોર્થ પાર્ટ આવશે એડ્રેસ ઓફ એડ્રેસી એડ્રેસ ઓફ એડ્રેસી દેટ મીન્સ કે તમે જેને સંબોધતા હો તમે જેને પત્ર લખતા હો એને એડ્રેસ ઓફ એડ્રેસી કહેવાય પાંચમો પાર્ટ આવશે સેલ્યુટેશન સેલ્યુટેશનનો મતલબ તમે જે પણ વ્યક્તિને પત્ર લખોને અથવા જે પણ કંપનીમાં તો તમે લખો છો રિસ્પેક્ટેડ સર બરાબર ઓનરેબલ સર એ જે સૌ એને સેલ્યુટેશન કહેવાય જેને તમે એક્સ્ટ્રા વર્ડ્સ આપો છો માનનીય છઠ્ઠો ભાગ આવશે બોડી ઓફ લેટર બોડી ઓફ લેટરનો મતલબ છે કે જ્યારે પત્ર લખો ને ત્યારે વચ્ચેનો અમુક પેરેગ્રાફ આવે કે જેમાં આપણે આપણે રજૂઆત કરવાની હોય ઓકે અને સાતમો પાર્ટ છે જેને કહીશું આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝનો મતલબ શું પૂર્ણાહુતિ લેટરના અંતે આપણે લખીએ છીએ કે યોર્સ લવિંગલી યોર્સ ફેથફુલી અથવા ફેલફુલી યોર્સ યોર સિન્સિયરલી વગેરે એને કહેવાય કોમ્પ્લિમેન્ટ્રી ક્લોઝ આ સાત પાર્ટ મિત્રો તમારે લેટરમાં રજૂ કરવાના હોય છે એના માર્ક્સનું પણ બાયફર્ગેશન એ રીતે થયેલું હોય છે કે આ બોડી ઓફ લેટર છે ને ઇટ કન્ઝ્યુમ્સ ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ એ લગભગ પચાસ ટકા માર્ક્સ બોડી ઓફ લેટરના હોય અને બાકીના આ બધાના પચાસ ટકા માર્ક્સ હોય એટલે એવું નથી કે તમે માત્ર આ લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય આ બધાની તમે રજૂઆત કેવી રીતે કરો છો એ વસ્તુ પણ બહુ જ જરૂરી છે હવે દરેકની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે કેવી રીતે લખાય બરાબર તો સૌથી પહેલો પાર્ટ આપણે લઈ લઈએ ઇન સાઇડ એડ્રેસ વેરી ફર્સ્ટ એડ્રેસ ઇન સાઇડ એડ્રેસ હંમેશા રાઈટ અથવા લેફ્ટ સાઈડ લખવામાં આવે છે સૌથી પહેલું બરાબર આઈધર રાઇટ ઓર લેફ્ટ વન ઓફ ધેમ યુ કેન રાઇટ પણ એના માટે બી બે કે ત્રણ મેથડ છે કઈ કઈ તો ફર્સ્ટ મેથડ છે કે તમે જે એડ્રેસ લખોને એને કોઈ એક સાઈડથી તમે શરૂઆત કરો ધારો કે લેફ્ટ સાઈડથી બરાબર તો અહીંયા માર્જિન ધારો કે એક ઉદાહરણ તરીકે આપું છું તમને એડ્રેસ પાંચ રાજપાર્ક મણિનગર અમદાવાદ આ એક તમને એડ્રેસ આપ્યું હવે આ જે પતલી લાઈન છે ને મિત્રો એ તમારે બહુ જ ધ્યાનપૂર્વક રાખવાની કે દેખાવી ના જોઈએ કદાચ આ તો ખબર ના પડે સીધી બી લેખામાં આવતું હોય તો તમારે અહીંયા પેન્સિલથી પતલી એકદમ આછી લાઇન દોરી એનાથી તમારે લખી એડ્રેસ અને પછી લાઇન તમારે રબ કરી નાખવાની તમારો એડ્રેસ જો સી સીધી રેખામાં દેખાય છે દેટ ઇઝ ધ વેરી ફર્સ્ટ મેથડ બીજી મેથડ એવી છે કે માર્જિન તમે છેલ્લા સેટ કરી શકો પણ એ આપણે લખવાનું ત્યારે બહુ અઘરું પડે એ કોમ્પ્યુટરાઇઝમાં તમે સેટ કરી શકો હાથથી લખવામાં બહુ અઘરું પડે છે એટલે આ એક આ જ મેથડ તમે યાદ રાખજો બરાબર બીજું એડ્રેસ મસ્ટ બી રિટર્ન એટ મેક્ઝિમમ ફોર લાઇન્સ ખાસ ધ્યાન રાખજો ચાર રેટીથી વધારે નહીં લખવાની ચાર રેટીમાં કહ્યું પહેલાં નામ આવી જશે બરાબર જે બી નામ હોય ધારો કે યુક્તા દવે રાજુ પટેલ વોટ એવર પછી આવશે એની સોસાયટીનું નામ પાંચ રાજપાર્ક સોસાયટી રાજબાગ સોસાયટી વોટ પછી આવશે એનું એરિયા પછી આવશે

તારીખમાં બી આપણને છે ને બધું નવું નવું ઘણું જોવા મળે છે બહુ મજા આવે એવું બરાબર એકચ્યુઅલ ડેટમાં બે પ્રકારની ડેટ છે એક જેને આપણે કહીશું ઓર્ડિનલ અને સેકન્ડ જેને કહીશું કાર્ડિનલ હવે તમે કહેશો કે ઓર્ડિનલ અને કાર્ડિનલમાં શું ફેર છે તો મિત્રો એ ફેર બી હું તમને સમજાવું છું ઓર્ડિનલ એટલે ઇન્ડિયન ધેટ મીન્સ બેઝિકલી બ્રિટિશર્સ જે બ્રિટિશવાળા લોકોએ જે તારીખ બહાર પાડે છે ને એને ઓર્ડિનલ કહેવાય બરાબર જેનું માળખું આ રીતનું છે ડી એમ એમ વાય વાય ચાર વખત વાય લખો બરાબર કારણ કે ઘણી વાર આખું લખવું પડતું ટુ થાઉઝન્ડ થર્ટીન વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ નાઇન્ટી નાઇન બરાબર એ પ્રમાણે અને કાર્ડિનલમાં આવશે એમ એમ ડી વાય વાય ઓકે મિત્રો ફરી એકવાર ડેટમાં ઓર્ડિનલ અને કાર્ડિનલ બે રીતે લખાય છે અચ્છા હવે ઓર્ડિનલમાં કેવી રીતે લખવાની તારીખ એ પણ હું તમને સમજાવું કેટલાક ઉદાહરણ આપીને જો ઓર્ડિનલમાં છે ને ધારો કે વિચારી લઈએ કે આજે આપણે પાંચમી મે છે અથવા તો પાંચમી જૂન છે બરાબર ફિફ્થ જૂન તો ડેટમાં આવશે ફિફ્થ જૂન ટુ થાઉઝન થર્ટીન ઓકે આ તારીખ થઈ અહીંયા કઈ રીતે લખાય તો અહીંયા એ રીતે લખાય કે જૂન જૂન ટુ થાઉઝન થર્ટીન સમજો અહીંયા આપણે લખીએ જૂન ફાઈવ ફાઈવમાં અહીંયા ટીએચ નથી લખતા પણ અહીંયા આપણે ટી લખીએ છીએ કારણ કે તારીખ પહેલા છે પાંચમી જૂન અને અહીંયા બોલાય જૂન પાંચ બરાબર આપણે શબ્દ શું લઈએ પાંચમી મી મી એટલે ટી એચ બરાબર સંખ્યાવાચક વાચક કહેવાય પાંચમી જૂન અને જૂન પાંચ બે હજાર તેર મિત્રો તમને કદાચ ખ્યાલ નહીં હોય આ ડીએમએમ ને એમએમ ડી વાય વાય એ વર્ષોથી ચાલે છે બરાબર એટલે ચાઇનીસ વાળાને છે ને કંઈક નવો તુક્કો સૂજ્યો કે આ લોકો જ કેમ એમનો પ્રચાર કરે છે આપણે અમારો પ્રચાર અમે કેમ ના કરીએ તો ચાઇનીઝવાળાએ હવે નવી મેથડ બહાર પાડી છે વાય વાયડીએમએમ એ લોકો પહેલાં યર લખે છે તમે જોજો બરાબર ચાઇનીઝ કોબી પ્રોડક્ટ છે ને એમાં પહેલાં એ લોકો યર લખે છે ઓકે ચાલો હવે આ પરફેક્ટ મેથડ છે લખવા માટેની હવે આપણે કેવી રીતે લખીએ એવું તમને બતાવું બરાબર આપણા અહીંની જે ભાષા છે બરાબર પાંચ જૂન બે હજાર તેર લખ્યું એટલે શું લખશે ખબર આપણે જીરો પાંચ જીરો છ બે હજાર તેર અથવા તો આમાં જ ઘણા તો આમાં જ પાંચ છ અને તેર અથવા પાંચ છ તેર ઝીરો પાંચ ઝીરો છ બે હજાર તેર આ રીતે લખો છે ને મિત્રો બરાબર ના પાડવાનો કોઈ અવકાશ નથી તમારા માટે કારણ કે બહુ સત્ય છે પણ આ બધી મેથડો તમારા માટે ખોટી છે આમાંથી એક પણ મેથડ લેટરમાં નહીં ચાલે કારણ કે આવી મેથડ તો તમે લેટરનો ઉપયોગ કરશો તો લેટરમાં માર્ક કપાવવાની સો ટકા ગેરંટી બરાબર એટલે આ ના લખાય કેમ ના લખાય તમને કહું કારણ કે ધારો કે તમે અમેરિકા તમારો કોઈ ફ્રેન્ડ રહેશે બરાબર અને તમે લેટર લખો કે ભાઈ પાંચમી જૂને મારી બર્થ ડે છે તું આવી જશે હું જવાનો છું બરાબર અને તમે લેટર લખોને તમે આ રીતે તારીખ લખીને મોકલો ને એટલે શું માને ખબર તમને એના પ્રમાણે એમ એમ ડી વાય વાય એટલે શું માને ખબર છે છઠ્ઠી મે ખ્યાલ આવ્યો છઠ્ઠી મે માને એટલે તમારે ત્યાં મહિનો વહેલો આવી જાય બરાબર અને એ પાછો રજા લઈને આવે બે વીકની એટલે તમારી બર્થડે ડે ઉજવે અગર પાછો જતો પણ એટલે ખાસ ધ્યાન રાખજો કે તમે કાં તો આ કાં તો આ બંનેમાંથી કોઈ તમે ગમે તે મેથડનો ઉપયોગ કરી શકો છો કાં તો ડીડીએમએમ વાય વાય કાં તો એમ એમ વાય વાય પણ આમાંથી એક પણ મેથડનો ઉપયોગ કરવાનો નથી અચ્છા બીજું એક વાત અહીંયા આપણે જૂન લખ્યું જૂનની જગ્યાએ ધારો કે જાન્યુઆરી છે બહુ મજા આવશે ને જોજો જૂનની જગ્યાએ ધારો કે જાન્યુઆરી છે એટલે આપણે શું લખીએ ખબર છે આપણે આરસું બહુ છે લોકો બરાબર લખવા માટે તો ખાસ એટલે આમ લખશે ફિફ્થ જાન બરાબર આખું સ્પેલિંગ કોણ લખે કે સાહેબ જાન એપીઆર બરાબર પછી સપ્ટેમ્બર તો એસીપીટી ઓસીટી એનઓવી ડીસી પણ આ પણ ખોટું છે એ પણ ચાલશે નહીં

એટલે ફરી એકવાર ડેટમાં સમજી લો મિત્રો આ નાની નાની ભૂલ છે ને મિત્રો તમને ખ્યાલ ના હોય જ્યારે તમે લખતા હોય ત્યારે તમે ભૂલ કરી બેસો પણ એ ભૂલનો અહેસાસ તમને ના થાય તમને ખબર તમને એવું લાગે જ લખ્યું છે અને જ્યારે માર્ક ઓછા ત્યારે તમે કહો કે ના તો બધું જ સાચું લખ્યું હતું પણ માર્ક્સ કેમ ઓછા આવ્યા તેનું આપણને કારણ હોઈ શકે કે નાની નાની ભૂલને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ ઓકે એટલે ડેટમાં ખાસ ધ્યાન રાખજો ડીડીએમએમ વાવ્યા કે એમએમ ડીડી ડી લખો પણ મહિનો તમે સંપૂર્ણ અને આખું લખજો જરા પણ એમાં બાકી રાખશો નહીં તો મિત્રો નહીટ વિશે પૂરું થયું હવે લઈ ત્રીજો પાર્ટ ઓફ તમે કોને સંબોધન કરી રહ્યા છો એ વસ્તુ બી જરૂરી છે ને તમે કોને પત્ર લખી રહ્યા છો બરાબર તો એ તમારે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ થી ચાલુ થાય ટુ કરીને તમે લખો છો ટુ પછી કોમા બરાબર ધારો કે તમારો ફ્રેન્ડ તમે ફ્રેન્ડનું નામ લખો ટીચર હોય ટીચર લખો અંકલ હોય તો અંકલ લખો બરાબર પણ એમાં પણ તમારે છે ને એક સંબોધન ઉમેરવું પડે ધારો કે ટુ ડિયર ફ્રેન્ડ બરાબર ડિયરેસ્ટ મોમ ડિયરેસ્ટ ફાધર રિસ્પેક્ટેડ સર એવા અમુક શબ્દો તમારે ઉમેરવા પડે બરાબર રિસ્પેક્ટેડ સર એટલે કોને લખો છો એના પર પછી એનો તમારે એડ્રેસ આવે કે ભાઈ એક્સ વાયજેડ હાઈસ્કૂલ હોય અથવા એક્સ વાયજેડ સિટી હોય બરાબર એ તમને અંદર આપેલું હશે જ્યારે લેટર હશે ને ત્યારે એમાં લખ્યું હશે કે રાજમલ્હોત્રા રાઇટ્સ એ લેટર ટુ વિનોદ પંડ્યા હુ રિસાઈડ્સ એટ એમ કહીને આપ્યું હશે ઓકે ચલો આગળ ફોર્થ પાર્ટ ચોથો ભાગ જે સબ્જેક્ટ સબ્જેક્ટ ધેટ મીન્સ વિષય બરાબર તમારે સબ્જેક્ટ કઈ રીતે લખવાનો લેટરમાં તો જ્યાં તમે લેટર આખો લખો શરૂઆત કરો ત્યાંથી એક ટેબ છોડી દેવાની એક ટેપ ધેટ મીન્સ આપણી ભાષામાં કહો એક પેરેગ્રાફ એક ટેપ છોડી અને પછી તમારે લખવાનું સબ્જેક્ટ પછી બે ટપકા અને પછી તમારે લખવાનું અહીંથી કે ઇન્વિટેશન લેટર અથવા ઇન્વિટેશન ફોર એક્સવાયજેડ બરાબર કોન્સોલેશન લેટર ઓકે એટલે વોટ એવર કોંગ્રેચ્યુલેશન લેટર તમે જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ તમે અહીંયા લખી શકો છો એ સબ્જેક્ટ તમારે કયા કયા છે એ યુ હેવ ટુ ડિસાઇડ તમે હેડિંગ વાંચો ને લેટરનું તો તમને ખ્યાલ આવી જશે કે કયા પ્રકારનો લેટર છે એમાં વિષય કહો છે બરાબર છતાં બી તમને સહેજ હિન્ટ આપી દઉં એક કોંગ્રેચ્યુલેશન લેટર આવે એક કોન્સોલેશન લેટર આવે બીજો આવે ઇન્વિટેશન ઇન્ફોર્મેટિવ બરાબર આટલા આટલા લેટર આવે ખાસ અગત્યના ચારા પ્રકાર છે બરાબર લઈ લઈએ પાંચમો સેલ્યુટેશન જે આનો એક ભાગ જ છે મિત્રો બરાબર રિસ્પેક્ટેડ સર છે ને એ પ્રમાણે સબ્જેક્ટ પછી તમારે ફરીથી લખવાનું હોય છે કે રિસ્પેક્ટેડ ધર રિસ્પેક્ટેડ મેડમ ડિયર મધર બરાબર એડ્રેસમાં તમે ધારો કે ખાલી એડ્રેસ લખો કે ભાઈ દિવાન વલ્લભભાઈ હાઈસ્કૂલ અથવા તો એચ કે કમની મણિનગર અહેમદાબાદ પછી જ્યારે તમે સંબોધન કરો તમારા જેને બી પત્ર લખવાના ને તો અહીંયા તમારે સંબોધન તરીકે રિસ્પેક્ટેડ અથવા તો ડિયર ડિયરેસ્ટ કોઈ બી તમે ઉપયોગ કરી શકો પણ ધ્યાન રાખજો કે ડિયર અને ડીયરેસ્ટ આ બે શબ્દો જે છે ને એ એઝ સ્પેશિયલ યુઝ ફોર ફેમિલી

ધારો કે સેલ્યુટેશનમાં તમે રિસ્પેક્ટેડ સર લખ્યું છે બહુ સમજજો ખાસ તો સરનો જે એસ છે એ એસના નીચેથી તમારે શરૂઆત કરવાની ધેટ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ નહીં કે અહીંથી કે અહીંથી બરાબર બહુ ખાસ ધ્યાન રાખજો અહીંયા લખ્યો ડીયર મોમ તો જે એમ છે એમ એના પછી એના નીચેથી તમારે શરૂઆત કરવાની એટલે આગળનું જે સેલ્યુટેશન શબ્દ છે એ શબ્દને છોડી અને તમારે બોડી ઓફ લેટરની શરૂઆત કરવાની ભાઈ તમે અહીંયા ગમે તે લખી શકો આઈ હેવ રીડ યોર લેટર એક્સ વાય જેડ બરાબર આઈ રિસિવ યોર લેટર આઈ બીકેમ વેરી હેપી આઈ બીકેમ વેરી ગ્લેડ ટુ રીડ વોટ એવર તમે યુ કેન રાઇટ ફ્રોમ હિયર પણ તમારે શરૂઆત અહીંથી કરવાની એસ હોય અથવા તો મોમ હોય તો એમથી ફાધર હોય તો એમથી ટૂંકમાં સેલ્યુટેશન શબ્દ જે છે એને દૂર કરી અને જે શબ્દની શરૂઆત થાય ત્યાંથી તમારે શરૂઆત કરવાની બોડી તમે બે પેરેગ્રાફમાં લખી શકો યુ કેન રાઇટ ઇન ટુ પેરેગ્રાફ્સ બરાબર પહેલો પેરેગ્રાફ જનરલી કેવો હોય ખબર છે કે ભાઈ મને તારો પત્ર મળ્યો વાંચીને બહુ આનંદ થયો કે તારો અભ્યાસ સારો ચાલી રહ્યો છે એક્સ વાય ઝેડ બરાબર પછીનો જે પેરેગ્રાફ છે એ આપણા મેઇન મુદ્દા ઉપર આવે કે ભાઈ નેક્સ્ટ મંથ આઈ એમ ગોઈંગ ટુ સેલિબ્રેટ માય બર્થડે હું મારી બર્થડે ઉજવવા જઈ રહ્યો છું હું ખાસ તને હાર્ટલી ઇન્વિટેશન આપું છું કે તું મારી બર્થ તારા મમ્મી પપ્પા અને તારી નાની બહેન ચિંકી સાથે આવજે એ બધા જે શબ્દો તમે લખો એ સેકન્ડ પેરેગ્રાફ બરાબર અને છેલ્લો એક પેરેગ્રાફ એટલે એક જ લીટીમાં તમે લખી શકો કે ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ એન્ડ લિટલ લવ ટુ લિટલ ચિંકી અથવા વોટ તમે એના મમ્મી પપ્પાને યાદ આપો છો એની નાની બહેનને યાદ આપો છો એ તમે છેલ્લા વાક્યમાં લખી શકો બરાબર એન્ડ લાસ્ટ વન પાર્ટ ઓફ ધ લેટર ઇઝ કોલ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં તમારે શું લખવાનું એ હંમેશા રાઇટ હેન્ડ સાઈડ આ બાજુ લખવાનું Yours, yours, faithfully, yours. lovingly, yours, obedient, बराबर अथवा ऊँधुन लखी obedient yours। आज यह मित्रों जो लविंगली એ કોના માટે લખી શકો તમે તમારા મિત્રો માટે બરાબર છે ફેઝફુલી એ કોના માટે લખી શકો તમે તમારા કલીગ માટે લખી શકો કોઈ તમારા લેવલ સાહેબને પત્ર લખતા હોય એવા કોઈ બરાબર તો એના માટે તમે લખી શકો અને યોર્સ ઓબિડિયન્ટ એટલે એ તમે તમારા વડીલ માટે લખી શકો કોના માટે વડીલ માટે ભલે આ ગુણ આપણામાં હોય કે ના હોય પણ લખવું પડે ઓબિડિયન્ટ એટલે આજ્ઞાંકારી બરાબર એ આપણને જ ખબર છે કે આપણે એટલે કેટલા આજ્ઞાંકારી છીએ કે નહીં છતાં પણ લખવું જરૂરી છે અચ્છા ફરી એકવાર તમને હાઇલાઇટ આપી દઉં આખા લેટરના માળખાની ખાસ ધ્યાન રાખજો આ લેટરનું માળખું તૈયાર કર્યું છે હવે લેટર કેવા પ્રકારના પૂછાય છે ને એની માહિતી હવે હું તમને આપીશ બરાબર